अबड़ासा विधानसभा पेटा चूंटणी पूर्व बहार में अत्यारे खीली रही है अने जे भारतीय जनता पार्टी कांग्रेस साथे अपक्षनो जोर आ बन्ने पार्टीओने हफावी रही है त्यारे अपक्षना उम्मेदवार एवा हनीफ जाकब बावाने मळशुं के चूंटणीनी जंग छे ए मैदानमां कई रीते कया काणे अंदर उतर्या छे मळशुं हनीफ बावाने शुं कहेशो हनीफ बावा હવે માહોલ તો હવે વધારે પૂરતો તમને ખ્યાલ હશે મને તો સારો જ માહોલ લાગી રહ્યો છે બે ને અહેસાસ પણ બે મોટી પાર્ટીઓને થઈ રહ્યો છે કે અમે 100% હાર ભરી જઈ રહ્યા છીએ કેમ કે અપક્ષ મને વધારે સમર્થન મળી રહ્યો છે બધી સમાજોનું નાની અવાજ જે છે અત્યારે મોટા અવાજથી સંભળાઈ રહી છે ગામે ગામ તમે જોતો ઢોલ નગારાથી મારો સ્વાગત કરે છે ને પોતાના ખર્ચે મને બોલાવે છે પાર્ટીઓ પોતાના ખર્ચે બધું મંડપ બાંધતી હોય અથવા કંઈ લોભ લાલચ આપતી હોય ગાડીઓના ભાડા આપતી હોય અથવા બીજા મજૂરી આપીને બોલાતી હોય મારે જે સમર્થન મળી રહ્યું છે બીજાઓને કાંઈ લોભ લાલચ નથી એના પોતાના ખર્ચે મને બોલાવી રહી છે અને મને મોટા પ્રમાણમાં સમર્થન આપી રહી છે એ લોકોને અત્યારે દેખાય છે કે આપણી કદાચ આ ઊભા છે અપક્ષમાં એ જ આપણી અવાજ ઉપાડશે ત્યાં આપણે જે આપણી સવલતો છે જે નથી મળતી સરકારમાંથી જે સહાય આવે છે કે અથવા જે વસ્તુ જોઈએ નથી મળતી એ આ અવાજ આપણી બનીને ત્યાં આપણી અવાજ ઉપાડશે અને ભાઈ કયા મુદ્દા લઈને આપ લોકો પાસે જઈ રહ્યા છો મતદારો પાસે અમારા મુદ્દા છે એક તો રોડ રસ્તા છે મેન તો ગામે ગામના પછી નર્મદા પાણી અહીંયા પહોંચવું જોઈએ કચ્છને મળવું જોઈએ જે અત્યાર સુધી નથી મળ્યું ખાલી આવાની વાતો થાય છે કામ ચાલુ છે એમ 2-3 વર્ષ થઈ ગયા પછી શિક્ષણ જોઈએ છોકરાઓને અત્યારે ફ્રી શિક્ષણ આપે છે સરકાર પણ સારું શિક્ષણ જોઈએ નથી આપી શકતી અમારી પહેલું ધ્યાન એ આપશે કે શિક્ષણ ફ્રી પણ હોય ને સારું હોવો જોઈએ બાકી છે રોજગારી નાના માણસને રોજગારી નથી મળતી અત્યારે ઘણી બધી કંપનીઓ કામ કરે છે ખનીજ મોટા પ્રમાણમાં અબડાસામાંથી નીકળે છે પણ માણસને રોજગારી નથી મળતી લોકલ માણસ રોજગારી માટે તરવરે છે કે એને રોજગારી નથી મળતી આ બધા વસ્તુઓ લઈને આપણે આવ્યા છીએ ખેડૂતોને જે હક હોવો જોઈએ અત્યારે 8 કલાકની જ વીજળી મળે છે એ ખરેખર 12 કલાક મળવી જોઈએ પછી જે પાક ઉતરે છે તો પાકનો દામ નથી મળતો જ્યારે પોતે પાક નાખે છે ત્યારે દામ મોટો હોય છે એની કિંમત મોટા પ્રમાણમાં હોય છે પણ વેચવા માટે મૂકે છે ત્યારે ડાયરેક્ટ અડધી કિંમત થઈ જાય છે તો અમારી બધા નાનું સમાજ છે ખેડૂત વર્ગ છે અથવા જેટલા સમાજો રહે છે નાની વસ્તુઓમાં જે તરવરે છે એના માટે અમારી લડાઈ છે આ બધી અમે વસ્તુ લઈને આવશું અને બીજો છે આરોગ્ય જે ત્રણેય તાલુકામાં એકે સારો દવાખાનું નથી કે માણસની આ સારવાર થઈ શકે ગામે ગામ જે મોટી સિટી ગણાતી હોય ત્યાં ગામ મોટો આવતો હોય ત્યાં એમ્બ્યુલન્સ હોવી જરૂરી છે જે નથી અત્યારે વધારે પૂરતો દવા લેવા જવું હોય તો ભૂજ ધક્કો ખાવો પડે છે જે નાનો માણસ બિચારો ત્યાં પહોંચી નથી શકતો ને એને ઘણી તકલીફો વેઠવી પડે છે એ બધી અમારી માંગો લઈને અમે આવ્યા છીએ ને એ બધી અમે પૂરી કરશું બધું અમે ચૂંટાઈ આવશું એટલે ખાસ હનીભાઈ ખાસ કરીને જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે સાથે ભાજપ પણ છે એમના જે ઉમેદવારો છે વખતો વખત એક પાર્ટીમાં જઈને બીજી પાર્ટીમાં એનો આ કઈ રીતે તમે લોકો પાસે જશો અત્યારે જે વિરોધ ઉપડ્યો છે ને એનું કારણ હું નથી કે હું આવ્યો છું એટલે વિરોધ ઉપડ્યો છે વિરોધ તો પહેલેથી ઉપડી રહ્યો છે કેમ કે જે ભાજપમાં કોંગ્રેસમાં ચૂંટણી જાય છે ભાજપમાં ભાગી જાય છે ને જે ભાજપના 2 વર્ષ પહેલાં પ્રચાર કરતો હોય અત્યારે કોંગ્રેસમાં ટિકિટ લઈને બેઠો હોય તો વધારે માણસને જે ગુસ્સો છે તો એ જ વાતનું છે કે આપણે મત કોને આપીએ બધે ઠેકાણે ભાજપ ફરી રહ્યા કોંગ્રેસમાં પણ ભાજપના ને ભાજપમાં પણ કોંગ્રેસના એટલે હવે વિચારમાં પડી ગયા છે એટલે અમે ત્રીજો ત્રિપાક્ષીય જંગ અત્યારે લઈને આવ્યા છીએ ત્રીજા પક્ષ તરીકે આવ્યા છીએ તો પબ્લિકને થોડીક આશા છે કે આને મત આપશું તો ક્યાં ભાગવાનું નથી અમારી વચમાં રહેવાનું છે નાનું માણસ છે અમારી બધી જે પણ તકલીફો હશે વચમાં રહીને સાંભળશે ને એનું નિરાકરણ કરી આપશે ખાસ કરીને અત્યારે આપનો જે પ્રચાર પૂર્વ બહારમાં ખીલી રહ્યો છે ત્યારે આપ લઘુમતી સમાજ દલિત સમાજ અન્ય સમાજ માટે શું અપેક્ષા રાખો છો આપણે મને બધી સમાજોના સમર્થન મળી રહ્યા છે એવું નથી કે ખાલી મુસ્લિમ સમાજ દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે ક્ષત્રિય સમાજ છે કોલી સમાજ છે રબારી સમાજ છે જેટલી અન્ય સમાજો ઘણી છે નાની નાની બધાને પીડા તો છે જ પક્ષો બેના વિશ્વાસ હવે બે પક્ષોમાં માણસને નથી રહ્યો એટલે ત્રીજા મોરચામાં થોડોક વિશ્વાસ એ લોકોને જગે રહ્યો છે કે આ ત્રીજો મોરચો ભલે 2 વર્ષ તો 2 વર્ષ માટે આવશે તો આપણી આશા આમાં થોડીક દેખાય છે
ખાસ કરીને ઇબળા શેઠ આજથી 25 વર્ષ પહેલાં પણ આ જ પરિસ્થિતિ હતી, અત્યારે પણ આ જ પરિસ્થિતિ છે અને આપના ઉપર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને આપને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે, એ અંગે શું કહેશો? ઇબળા શેઠ, મારું ઇબળા શેઠનું નામ લઉં, મોટા સખીદાતા હતા, ગરીબોના બેલી હતા, ગરીબો માટે કામ કરતા હતા અને ત્યારે પણ નાના માણસની આવાજ દબાવવામાં આવતી હતી ત્યારે જ પોતાનો ઘોડો લઈને નીકળ્યા હતા. નાના માણસની આવાજ લઈને ઉપર નીકળ્યા હતા ત્યારે પણ એની આવાજ દબાવવામાં આવી હતી, પણ એ આજે સુધી દબાવી નથી થઈ કે એનું ઘોડાનું અવાજ આજે પણ આવે છે. ભાજપના મોટા નેતાઓ આવે છે તો ઇબળા શેઠ, મારું ઇબળા શેઠનું નામ જરૂર લે છે ગમે તે પ્રકારે, ને એના અંદાજ પ્રમાણે એની જે નજર હતી ને જે એના ઉપર જે આપણે નીકળ્યા છે, ભલે હાજી ઇબળા શેઠના તો મોટો મરતબો હતો, આપણે એને પહોંચી શકીએ પણ અમે એના દીકરા સમાન કહી શકાય કે તો પણ લડાઈ એ જ લડી રહ્યા છે, જે ઇબળા શેઠ લડવાના હતા એ લડી ગયા, એ જ લડાઈ હવે અમે લડશું. લગભગ ખોટા વધારામાં તમે જ્યાં જાઓ ત્યાં લોકો મતદારો વધારે હોય છે, એ મતદારો હકીકત મતદારોમાં થઈ શકશે આપણે જેટલો તમારી સાથે ભીડ જામે છે? 100% હું કોઈ ભીડ બોલાવતો નથી, ભીડ પોતાની એક પોતાની રીતે આવે છે કે આ માણસને આપણે મળવું છે ને આ માણસને લઈ આવવો છે, તો ભીડ હું નથી બોલાવતો ને ભીડ ભીગી થાય છે, એટલે 100% મને યકીન છે કે મને જ મત આપવાના છે. કદાચ એ ભીડ ભીગી કરતા હોય ભાજપ કે કોંગ્રેસ હોય, જે દિવસે મતદાન હશે તે દિવસે એ ભીડ પણ મારા ભેગી જશે. મતદારોને શું આપ સંદેશો દેવા માગો છો? હું એક સંદેશ આપીશ કે મોટો વિસ્તાર છે, કદાચ હું ત્યાં રૂબરૂ ન પહોંચી શકું અથવા મુલાકાત ન લઈ શકું, તો આ તમારી પાસે વિડીયો આવે તો રૂબરૂ સમજો, તમારી જે પીડાઓ છે, જે મેં વાયદા કર્યા છે, જે તમારી પીડાઓ છે, તમારા સુખમાં તમારા દુઃખમાં તમારા ખરાબ ભાગે ઊભો રહીશ. પણ 3 તારીખે અવશ્ય વોટ કરજો સરકારી ગાઈડલાઇન પ્રમાણે, ને મારા ક્રમ નંબર 8 મારું નિશાન છે બેટ ઉપર વોટ કરજો, ને જે વાયદા હશે એ હું પૂરા કરી બતાવીશ, તમારી વચમાં રહીશ, તમારા ભેગો રહીશ, સોખે તમારો વોટ ફેલ નહીં જાય એ હું ખાતરી આપું છું. આ હતા આપણે હનીફભાઈ, ત્યારે નખત્રાણામાં આપણે એના પ્રચાર અર્થે પણ જઈ રહ્યા છીએ, ત્યારે લાઈવ ગુજરાત, ભરત જોશી, નખત્રાણા.